नમસ્કાર બુલેટિન માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે રોશની સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી રાજકોટના ખોડિયાર નગરમાં ટીપી રોડને લઈને એસી મકાન પર બુલડોઝર ફર્યું પોલીસના ધાડે ધાડા ઉતરાયા 120 પરિવારની નીચે ધરતી તો ઉપર આપજીવી સ્થિતિ અસાડી બીજે નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથ ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી આજે મંદિરમાં બિરાજમાન થયા અમેરિકાની એજિલન ટેકનોલોજી સે જીટીયુ ને ભેટ આપ્યું અદ્યતન આરટીપીસીઆર મશીન ઓગણીસો વર્લ્ડ કપની કપિલ દેવની ટીમના એક ખેલાડી અચાનક આઉટ યશપાલ શર્માનું હાર્ટ એટેકથી મોત ભાજપની મિશન 2022ની તૈયારી અમિત શાહ આજે સવારે જ દિલ્હી રવાના થયા હવે 16મી જુલાઈએ પીએમ મોદી ગુજરાત આવશે દેશભરમાં ફરીથી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસ વધવા લાગ્યા છે આ બધા વચ્ચે હૈદરાબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા એક વરિષ્ઠ ભૌતિક શાસ્ત્રીએ ડરામણો દાવો કરતા કહ્યું છે કે ભારતમાં કોવિડ 19ની ત્રીજી લહેર કદાચ 4 જુલાઈથી શરૂ થઈ ગઈ છે ડોક્ટર વિપિન શ્રીવાસ્તવે 24 કલાકના સમયગાળામાં સંક્રમણથી મૃત્યુના કેસ અને તે સમયગાળામાં નવા સારવાર હેઠળ દર્દીઓની સંખ્યાના પ્રમાણનું ખાસ પદ્ધતિથી આકલન કર્યું અને તેને DDL નામ આપ્યું તેમણે કહ્યું કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહના અંતમાં આપણે DDLમાં આ ઉતાર ચડાવ શરૂ થતા જોયો હતો જો કે તે સમયે સંક્રમણથી મૃત્યુના કેસ 100ના ક્રમમાં કે તેનાથી ઓછા હતા અને આપણે મહામારી સમાપ્ત થવાના ભ્રમમાં હતા પરંતુ ત્યારબાદ સ્થિતિ ભયાનક થઈ ગઈ શ્રીવાસ્તવે કહ્યું કે 4 જુલાઈથી પણ આ પ્રકારની પ્રવૃત્તિની શરૂઆત જોઈ શકાય છે શ્રીલંકા સરકારની મંજૂરી મળ્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે લિમિટેડ ઓવર્સની સિરીઝ હવે 13ની જગ્યાએ 18 જુલાઈથી રમાશે કાર્યક્રમને એટલા માટે આગળ વધારવામાં આવ્યો હતો કારણ કે શ્રીલંકા ગ્રુપમાં બે સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા હવે વન ડે અને T20 મેચોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે તેની જાણકારી શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપી છે સિરીઝની શરૂઆત વન ડેથી થશે પ્રથમ વન ડે રવિવારે બપોરે 2:30 કલાકની જગ્યાએ 3 કલાકે શરૂ થશે તો T20 મેચનો સમય રાત્રે 8 કલાકે કરવામાં આવ્યો છે શિખર ધવન આ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે સિરીઝની તમામ 6 મેચ કોલંબોના આર પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાશે ભારતીય ટીમે ઇન્સ્ટ્રા સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ દ્વારા પોતાની તૈયારીઓને અંતિમ રૂપ આપી દીધું છે ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ છે વન ડે સિરીઝની પ્રથમ મેચ 18 તો બીજી મેચ 20 જુલાઈએ રમાશે સિરીઝની અંતિમ વન ડે 23 જુલાઈએ રમાશે T20 સિરીઝની પ્રથમ મેચ 25 જુલાઈ બીજી મેચ 27 જુલાઈ અને ત્રીજી મેચ 29 જુલાઈએ રમાશે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું ફરી સક્રિય થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે જે અનુસંધાને આજે એટલે કે 13 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે આ દરમિયાન 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે જ વીજળીના કડાકા અને ભડાકા પણ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક પંથકમાં હાલ વરસાદી માહોલ છવાયો છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહીને પગલે NDRFની ટીમો વલસાડ પહોંચી છે NDRFની ટીમોએ અધિકારીઓ સાથે નીચાણવાળા વિસ્તારોની પણ મુલાકાત લીધી છે ઉત્તર ગુજરાતના પાટણ અરવલ્લી મહેસાણા સાબરકાંઠા ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે અરવલ્લી અમદાવાદ નર્મદા ભરૂચ ડાંગ તાપી અમરેલી બોટાદ કચ્છ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ દરમિયાન 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
थंडरस्ट्रॉम एक्टिविटी अंतर्गत वीजळीना कड़ाका भड़ाका पण जोवा मळी शके छे। पहली बार एवं बन्यु कि नगर ना 14 कलाक नी नगरचर्या नु 22 किलोमीटर नु अंतर 4 कलाक मा पूरु करीने निज मंदिरे परत फर्या हता। कर्फ्यू ग्रस्त माहौल मा भक्तो वगर अमदावाद मा गईकाले रथयात्रा संपन्न थई हती, त्यारे आजे ऐतिहासिक जगन्नाथ जीनी 144मी रथयात्रा नी छेल्ली विधि थई छे। आखी रात मंदिर नी बहार रखायेला भगवान ने निज मंदिर ना गर्भगृह मा प्रवेश आपवामां आव्यो हतो। गृह राज्य मंत्री प्रदीपसिंह जाडेजा द्वारा भगवान नी आरती करवामां आवी हती। तेना बाद भगवान नी नजर उतारी तेमने मंदिर मा प्रवेश अपायो हतो। नगरचर्या बाद भगवान ने भक्तों नी मीठी नजर लागती होय छे, तेथी गर्भगृह मा प्रवेश करता पहला भगवान नी नजर उतारवानी विधि कराय छे। आ पहला गृह राज्य मंत्री प्रदीपसिंह जाडेजा द्वारा रथ मा ज भगवान नी आरती कराई हती। जल यात्रा थी रथयात्रा नी शुरुआत थाय छे, तेमज विधिवत रीते त्रीजना दिवसे रथयात्रा नुं संपन्न थई कहेवाय छे। भगवान ने मंदिर मा लीधा बाद तेमनी महाआरती पण करवामां आवी हती। विकास में क्या विनाश पण समायेलो होय छे। जे उक्ति जोईए तो शहर में छेल्ला 5 वर्ष में मेट्रो अने बुलेट ट्रेन ना रूट में आवता 5262 जेटला वृक्षों कापवानी म्युनिसिपल बगीचा खाता द्वारा कपाया छे। जो नागरिके पोतानी रीते झाड़ कापी नाखे तो तेनी पासेथी दंड पेटे रूपया 1000 तथा वहीवटी चार्ज पेटे 1000 रूपया वसूलवामां आवे छे। तेनी पासेथी बॉन्ड लखाववामां आवे छे के ते एकनी सामे बीजा 10 वृक्षों वावशे। जो म्युनिसिपल पे एवं काम कर लागे के आ नागरिके 10 वृक्षों वावशे नहीं तो प्रति एक वृक्ष 2500 लेखे तेनी पासेथी 10 वृक्षना 25000 वसूली शके छे। आम म्युनिसिपल एक वृक्ष गैरकायदेसर कापनार पासेथी रूपया 27000 जेवी मातबर रकम वसूली शके छे। सामान्य रीते शहर में जो कोई पण वृक्ष कापवू होय तो ते माटे मंजूरी आवश्यक छे। भारतीय बैंकों नु हजारों करोड़ों रूपया नु कौभांड करी भागीला कारोबारी मेहुल चौकसी ने मेडिकल ना आधार पर राहत मिली छे। आ साथे तेने एंटीगा एंड बारबुडा जवानी मंजूरी पण मिली गई छे। तेनी आश्रे 2 महीना पहला धरपकड़ करवामां आवी हती। त्यारबाद थी भारतीय एजेंसीओ अने तेना प्रत्यर्पण ना प्रयास करी रही हती। हाल चौकसी ने शरती जामीन मळ्या छे। रिपोर्ट प्रमाणे चौकसी विरुद्ध डोमिनिकामां गैरकायदेसर दाखल थवाने लईने जे कायदाकीय कार्यवाही चाली रही हती तेने हाल स्थगित करी देवामां आवी छे। चौकसी ने सारवार माटे एंटीगा जवानी मंजूरी पण मळी गई छे। महत्वनुं छे के मेहुल चौकसी भारत थी फरार थया बाद 2018 थी एंटीगुआमां रहे छे। हाल मां ते लापता थयो हतो। तेना परिवारजनोए चौकसीना अपहरणनो आरोप पण लगाव्यो हतो, परंतु डोमिनिकामां गैरकायदेसर प्रवेश करवाने लई तेनी धरपकड़ करवामां आवी हती। त्यारबाद तेनो केस कोर्टमां पहोंच्यो हतो। चौकसीए खराब स्वास्थ्यना हवालो आपीने जामीन मांग्या हता, तेना आधारे तेने राहत पण मळी छे। दिल्ली एनसीआर में आखरे वरसादनी एंट्री थई गई छे। हवामान खाताना जणाव्या मुजब दिल्ली अने हरियाणाना गुरुग्राम में वरसादे एंट्री करी लीधी छे। मंगळवारनी सवारे दिल्ली एनसीआर में वरसाद वरस्यो, जेना कारणे तापमानमां घटाडो थयो छे। लोको खूब ज उकळाट अने गरमी अनुभवी रह्या हता, जेमांथी हवे तेमने राहत मळी छे। दिल्ली में आजे सवारे 7 वाग्याथी 8:30 वाग्या सुधी वरसाद पड्यो, जेने आखी दिल्ली ने तरबोळ करी नाखी छे। अनेक ठेकाणे पाणी भराई गया छे। आ दरमियान सफदरजंग में 2.5 mm, आयानगर में 1.3 mm, पालम में 2.4 mm, रीज विस्तार में 1 mm अने लोधी रोड विस्तार में 1.94 mm वरसाद पड़ो छे। भारे वरसाद ना कारणे दिल्ली ना अनेक विस्तारों में पाणी भराया अने ट्राफिक जाम थयो छे। मथुरा रोड पर पण पाणी भरावाथी ट्राफिक जाम थयो छे, जारे सरिता विहार, दिल्ली केंट, सेंट्रल दिल्ली सहित अनेक जग्याओ पर पाणी भराया होवाना कारणे लोको परेशानी भोगवी रह्या छे। भारी वरसादना कारणे दिल्हीमां NH9 पर पण ट्राफिक जाम थयो छे। भारतमां कोरोनानी बीजी लहેર ખૂબ જ ધીમી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 118 દિવસ બાદ સંક્રમણના સૌથી ઓછા કેસ નોંધાયા છે। આ ઉપરાંત રિકવરી રેટમાં પણ સુધારો નોંધાતા તે 97.28% થઈ ગયો છે। ભારતમાં 109 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા થયા છે, જેની આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। નોંધનીય છે કે મધ્યપ્રદેશે બેકલોગ મૃત્યુનો આંકડો 1478 જાહેર કર્યો છે, જેના કારણે 24 કલાકમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં 16% જેટલો વધારો નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં 31443 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે। આ ઉપરાંત કોવિડ-19ના કારણે 2020 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। કોવિડ-19 મહામારી સામે લડીને 3,63,720 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે। 24 કલાકમાં 49,007 દર્દીએ ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે। હાલમાં 4,31,315 એક્ટિવ કેસ છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 32 કેસ નોંધાયા છે, જેની સામે 162 દર્દીઓ સાજા થયા છે। 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે। રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,074 થયો છે।
राज्य में रिकवरी रेट 98.68% है। तो आता आज बुलेटिन समाचार, वधु समाचार जोता रहो अरवली समाचार, एटले तमारो विस्तार तमारी वात। अरवली समाचार ना सतत अपडेट माटे सब्सक्राइब करो अमारी यूट्यूब चैनल अरवली समाचार ने, अने वधु अपडेट मेळववा माटे बेल आइकन पर क्लिक करो अने जोता रहो अरवली समाचार, एटले तमारो विस्तार तमारी वात।